જય શ્રી કૃષ્ણ મિત્રો, ચણેરી રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું શિયાળાનું અમૃત અને સ્વાસ્થ્યવર્ધક પીણું આમળાનું જ્યુસ. તો ચાલો જોઈએ આમળાનું જ્યુસ બનાવવાની રીત. આમળાનું જ્યુસ બનાવવા માટે મેં અહીં 7-8 તુલસીના પાન લીધા છે. તો એ પાનને આપણે સારી રીતે ધોઈ લઈશું. મેં અહીં 1 વાટકી ભરીને પુદીનાના પાન લીધા છે, એને આપણે સારી રીતે ધોઈ લઈશું. મેં અહીં 6 નંગ આમળા લીધા છે, તો આમળાને પણ આપણે સારી રીતે ધોઈ લઈશું. 6 નંગ આમળામાંથી 2 મીડિયમ સાઇઝના ગ્લાસ આમળાનું જ્યુસ તૈયાર થાય છે. આમળાનો જ્યુસ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળામાં સારા પ્રમાણમાં વિટામિન સી અને આયરન અને કેલ્શિયમ હોય છે. આમળાનો જ્યુસ પીવાથી ચહેરાની ચમક આવે છે, આંખોની રોશની વધે છે, વાળનો ગ્રોથ પણ સારો થાય છે, વજન ઘટાડવામાં પણ મદદ કરે છે અને ઇમ્યુનિટી પણ વધારે છે, લોહી પણ સાફ રાખે છે અને ભૂખ પણ વધારે છે. હવે આપણે બધા જ આમળાને આવી રીતે કટકા કરી લઈશું. આમળામાં વિટામિન સીની માત્રા વધુ હોય છે, જે નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે અને પીવાથી તરત જ એનર્જી મળે છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું. હવે આપણે મિક્સર જારમાં આમળાના ટુકડા ઉમેરી દઈશું. ત્યારબાદ ફુદીનાના પાનને ઉમેરી દઈશું. ત્યારબાદ તુલસીના પાનને ઉમેરી દઈશું. એક નાનો ટુકડો આદુ ઉમેરીશું. 1 ચમચી સંચર પાવડર ઉમેરીશું. 1/2 ચમચી મરી પાવડર ઉમેરીશું. ત્યારબાદ 1.5 ચમચી જેટલી દળેલી સાકરને ઉમેરીશું. હવે એમાં 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. હજી થોડુંક પાણી નાખીને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આમળા સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે આપણે આ જ્યુસને ગળણીથી ગાળી લઈશું. મિક્સર જારમાં આમળાનો કૂચો રહી ગયો છે, એના માટે જારમાં થોડું પાણી નાખીને લઈ લઈશું. હવે આવી રીતે ચમચીથી દબાવીને બધા જ્યુસને નિતારી લઈશું. આમળાના રસમાં ફાઈબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે અને પીવાથી ડાયજેશન સારું રહે છે અને કબજિયાતની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. હવે તૈયાર છે આપણું આમળાનું જ્યુસ. તો હવે આ આમળાના જ્યુસને આપણે 1 ગ્લાસમાં સર્વ કરશું. હવે આપણે પુદીનાના પાનથી ગાર્નિશ કરીશું. તો તમને કેવી લાગી મારી આજની આ રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે.